મહેસાણા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. ખેરાલુના બાલાપીર દરગાહ પાસે બે વ્યાજખોરોએ દાદાગીરી કરી. 5 લાખ રૂપિયા વ્યાજે આપી 20 લાખ રૂપિયા પડાવ્યા. 20 લાખ પડાવ્યા બાદ પણ ઉઘરાણી ચાલુ રાખી વ્યાજના રૂપિયા વસૂલ કરવા લૂંટ ચલાવી બે વ્યાજખોરોએ કાર અને રૂપિયા 2.13 લાખ લૂંટી લીધા. મેહુલ બારોટ નામના શખ્સ પાસેથી લૂંટ ચલાવી અમિત બારોટ અને વિજય બારોટ નામના વ્યાજખોરોએ લૂંટ ચલાવી. વ્યાજખોરો સામે મની લોન્ડરિંગ મુજબ ફરિયાદ દાખલ થઈ છે. ખેરાલુ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. કમલેશ ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે. કમલેશ, મહેસાણા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, બે વ્યાજખોરોની દાદાગીરી સામે આવી, આખો મામલો શું છે? દાદાગીરી નો જે મામલો સામે આવ્યો છે તેમાં તકલાપણા તાલુકાના રાણપુર ગામમાં રહેતા મેહુલ કુમાર રાજેશભાઈ બારોટને એક વર્ષ પૂર્વે 5 લાખ રૂપિયાની જરૂરિયાત હતી અને તેમણે જે બારોટ અમિતભાઈ કનૈયાલાલ કે જે રાણપુર ગામનો છે અને જયારે બારોટ વિજયભાઈ હર્ષદભાઈ જે વસાઈ તકલાપણાનો છે આ બંને શખ્સ વગર જે લાયસન્સ વગર ફાઇનાન્સનો ધંધો કરતા હતા અને તેને આ વાતની જાણ મેહુલને હોવાથી તેમની પાસેથી પૈસાની માગણી કરી હતી અને તે વખતે તેણે 5 લાખ રૂપિયા લીધા હતા. દરમિયાન એક વર્ષના ગાળામાં 20 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં આ બંને જે વ્યાજખોરો છે તેમના દ્વારા વધુ નાણાંની માગણી કરવામાં આવતી હતી. દરમિયાન ગઈકાલે આ જે મેહુલ બારોટ છે ખેરાલુ આવ્યો હોવાની આ બંને વ્યાજખોરોને જાણ થઈ હતી અને બાલાપીર દરગાહ નજીક આ બંને દ્વારા મેહુલને આકરવામાં આવ્યો હતો અને ત્યાં તેની ગાડી અને તે ગાડીમાં પડેલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. કુલ 11 લાખ 13 હજાર રૂપિયાની લૂંટ ચલાવી આ બંને ફરાર થઈ ગયા હતા. આ મામલે મેહુલ દ્વારા બંને જે વ્યાજખોર છે તેમની સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ બંને વ્યાજખોર સામે ગુનો દાખલ કર્યો છે. જી કમલેશ, આભાર જાણકારી માટે.